Hello student, welcome to the St. Thomas High School online classes, standard 5th, subject Gujarati. બાળકો, આજે આપણે આપણા વિડીયોમાં આ ચેપ્ટરની આ એક એક્ટિવિટીનો અભ્યાસ કરવાનો છે. જે એક્ટિવિટી છે એવી છે કે જે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો, એટલે કે વાક્યમાં જે શબ્દ બરોબર ન લાગતો હોય એ વાક્યને આપણે ચેકી નાખવાનું છે, અને સાચો શબ્દ જે લાગતો હોય અને વાક્યને અનુરૂપ જે પણ શબ્દ બંધ બેસતો હોય એ શબ્દ આપણે રાખવાનો છે. બરોબર છે? તો ચાલો આપણે શરૂ કરીએ. અને બાળકો, આપણે વિડીયો શરૂ કરીએ પહેલાં એક વાત તમને જણાવી દઉં કે હવે ખૂબ જ ટૂંક સમયમાં આપણી યુનિટ ટેસ્ટ આવી રહી છે. 3rd યુનિટ ટેસ્ટ જે 15 ફેબ્રુઆરીથી, એટલે કે 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. બરોબર છે બાળકો? તો હવે ખાસ ધ્યાન રાખો અને વાંચતા રહો, તૈયારી કરતા રહો. તો બાળકો, આપણે 5th સ્ટાન્ડર્ડમાં આપણે ગુજરાતીમાં યુનિટ ટેસ્ટમાં તમારે 2 ચેપ્ટર આવશે. તો કે સેમિસ્ટર 1 પછીની, સેમ 1ની એક્ઝામ પછીના 2 ચેપ્ટર, એટલે કે આગળનું ચેપ્ટર અને આ ચેપ્ટર, 2 ચેપ્ટર આપણે, 2 ચેપ્ટરની એક્ઝામ રાખીશું. બરોબર છે? તો ચાલો આજે આપણે એની આ જે એક્ટિવિટી છે એનો અભ્યાસ કરી લઈએ. બહુ જ ટૂંક જ સમયમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને આપણી પેપર પેટર્ન પણ આપી દઈશ અને પેપર પેટર્ન એક્સપ્લેન પણ કરાવી દઈશ. બરોબર છે? અને બાળકો, આજની આ એક્સરસાઇઝ જે છે એ પૂરી થાય એટલે પછી આપણે ચેપ્ટર નંબર 5થી આપણે રિવિઝન શરૂ કરીશું. જે યુનિટ ટેસ્ટ 3rd યુનિટ ટેસ્ટ માટેનું જે રિવિઝન છે, એક્ઝામમાં જે પૂછાવાનું છે કે એક્ઝામને લગતા જે 2 ચેપ્ટર છે, બરાબર, 3rd યુનિટ ટેસ્ટના, એ ચેપ્ટરની આપણે રિવિઝન શરૂ કરીશું. તો બાળકો, આજે આપણી આ છેલ્લી એક્ટિવિટી છે અત્યાર સુધીની. પછી આપણે આ લેસનની, આ ચેપ્ટરની એક્ટિવિટી આપણે એક્ઝામ પછી, એટલે કે યુનિટ ટેસ્ટ પછી અભ્યાસ કરીશું. નેક્સ્ટ વિડીયો એટલે કે સેટરડેથી આપણે રિવિઝન શરૂ કરીશું. બરાબર છે? તો ચાલો આજે આપણે આ એક્સરસાઇઝનો અભ્યાસ કરી લઈએ. તો અહીં એવું છે કે વાક્યમાં જે સાચો શબ્દ લાગતો હોય તે રાખવાનો, અને જે બંધ બેસતો શબ્દ ન લાગતો હોય ત્યાં એ ચેકી નાખવાનો. બરાબર છે? તો ચાલો શરૂ કરીએ. પહેલું વાક્ય છે, હું ઘરેથી મોડી નીકળી, અને પછી અહીં 4 શબ્દ આપ્યા છે, અને કે તેથી પણ. ઘરેથી મોડી નીકળી, નિશાળે સમયસર પહોંચી. બરાબર? તો ઘરેથી મોડા નીકળ્યા હોય તો આપણે સમયસર પહોંચી શકીએ નહીં, એટલા માટે અહીં એવું વાક્ય બનશે કે હું ઘરેથી મોડી નીકળી પણ હું નિશાળે સમયસર પહોંચી. હું ભલે ઘરેથી મોડી નીકળી પણ હું સ્કૂલે તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી, એટલા માટે અહીં પણ આવશે. હું ઘરેથી મોડી નીકળી પણ હું સ્કૂલે તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી. ભલે રસ્તામાં ગમે એ ઉતાવળ કરીને પણ એ સ્કૂલે ટાઈમ ટુ ટાઈમ સમયસર પહોંચી. એના પછીનું વાક્ય છે, તેણે આકાશમાં વિમાન જોયું, તે ખુશ થઈ ગયો. આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો, એટલે અહીં અને, કે અને પણ આ ત્રણેય શબ્દ ચેકાઈ જશે. બરાબર? તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. ત્રીજું વાક્ય, હંસકન્યાએ તેને કહ્યું. હંસકન્યાએ તેને કહ્યું કે, અહીં કે શબ્દ સાચો છે અને તેથી પણ ખોટો છે. બરાબર? હંસકન્યાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. હંસકન્યાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. બાળકો, અહીં હું ચેકતા ભૂલી ગઈ છું, પણ તમને જે PDF મળે એમાં તમે આ ચેકી નાખજો. આ વાક્યમાં કે છે એ સાચો શબ્દ છે, અને તેથી પણ એ બંનેને ચેકી નાખવાના છે. બરાબર છે? તો ચાલો એના પછીનું વાક્ય, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો, ડોલમાં પાણી રહેશે નહીં. કાણી ડોલ એટલે શું બાળકો? કે ડોલમાં કાણું હોય. કાણી એટલે કાણું, ડોલ તૂટલી હોય, ડોલમાં કાણું હોય, એને કહેવાય કાણી ડોલ. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો, ડોલમાં પાણી રહેશે નહીં.
जो डોલમાં હોલ હોય તો પાણી રહી શકે નહીં, એટલા માટે વાક્ય સાચું છે. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. બાળકો, અહીં મારી એક મિસ્ટેક થઈ છે, બરોબર છે? તો અહીં સાચો જવાબ આવશે પણ. શું આવશે? પણ. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં, બરોબર છે? એટલે અહીં પણ છે એ સાચો જવાબ છે. અહીં આવશે પણ, બરોબર છે? હવે એના પછીનું વાક્ય, રસ્તામાં કેળાની છાલ હતી તેનો પગ લપસી ગયો. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. તો બાળકો, અહીં સાચો જવાબ છે તેથી, પણ અહીં ભૂલથી તેથી ચેકાઈ ગયું છે, બરોબર? તો અહીં સાચો જવાબ છે તેથી, અને પણ છે એ ખોટો જવાબ છે. એટલે અહીં અને અને કેને ચેકી નાખો અને તેથીને લખી નાખો. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો, બરોબર છે બાળકો? તો બસ આજના વિડીયોમાં આપણે આટલી જ એક્સરસાઇઝ રાખીશું. આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું અને આની ભૂલ સુધારેલી પીડીએફ ફાઇલ હું તમને સેન્ડ કરી દઈશ, એમાંથી તમે લખી નાખજો, બરોબર છે? આ વાક્યો તમારે ટેક્સ્ટબુક અને નોટબુક બંનેમાં લખવાના છે, બરોબર છે? બાય બાય.